નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત તેમાં આપણે પહેલું ચેપ્ટર ભણી રહ્યા છીએ, તેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય આપણે 1.1નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે અમુક ગુણધર્મો છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો એ ગુણધર્મ છે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી માટેના ગુણધર્મો છે. કેના માટેના? સરવાળા અને બાદબાકી માટેના ગુણધર્મો. આ ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ચૂક્યા છીએ, તેના જેવા જ છે. બરાબર, છઠ્ઠા ધોરણમાં આપણે પૂર્ણ સંખ્યા ચેપ્ટર આવતું, બીજું ચેપ્ટર, તેમાં આપણે પૂર્ણ સંખ્યાના સરવાળા અને બાદબાકી વિશેના ગુણધર્મો આપણે ભણી ચૂક્યા છીએ. તેમાં આપણે ક્રમનો ગુણધર્મ, પછી સંવૃતતાનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, પછી ગુણાકારનું સરવાળા પર વિભાજન, આવા બધા આપણે ગુણધર્મો ભણી ચૂક્યા છીએ. તો એવા જ ગુણધર્મો આપણે 7મા ધોરણમાં આવે છે, એટલે કાંઈ અઘરા છે નહીં. બરાબર, તો પૂર્ણાંક સંખ્યા માટેના સરવાળા માટે પહેલાં આપણે નિયમ છે, પહેલો ગુણધર્મ છે સરવાળા વિશે સંવૃતતા. તો સૌપ્રથમ હું તમને સંવૃતતા વિશે વાત કરી દઉં. સંવૃતતા એટલે શું? આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા કે પૂર્ણ સંખ્યા માટે, તો કે એક બે પૂર્ણ સંખ્યાનો આપણે સરવાળો કરી તો ત્રીજી સંખ્યા જે જવાબ મળે એ પૂર્ણ સંખ્યા જ મળે, તો એ સરવાળા વિશે સંવૃત છે તેમ કહેવાય. તો એવું જ આપણે અહીંયા છે સરવાળા વિશે સંવૃતતા. તો કે બે પૂર્ણાંક સંખ્યા તમે લ્યો, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા, એ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરો અને એનો જવાબ આપણને પૂર્ણાંક સંખ્યા મળે તો એ સરવાળા વિશે સંવૃત છે એમ કહેવાય. તો ચાલો મેં ઉદાહરણ લખ્યું છે, જોઈએ. આપણે એક ઉદાહરણ લખ્યું છે મેં, 17 + 24. 17 પૂર્ણાંક સંખ્યા, 24 એ પૂર્ણાંક સંખ્યા, એનો સરવાળો શું મળ્યો? 41. એ પણ શું છે? પૂર્ણાંક સંખ્યા છે. બીજું ઉદાહરણ જોઈ, -10 + 3. હવે ઓછે વત્તે ઓછા કરવાની બાદબાકી, નિશાની, મોટા પદની, આવું આપણે ભણી ગયા છીએ. તો બાદબાકી કરવાની, જવાબ શું મળશે? 10 માંથી 3 બાદ કરો એટલે 7. હવે મોટા પદ 10 છે, એના આગળ નિશાની શું છે? માઇનસ, એટલે -7 મળ્યું આપણને. તો -7 પણ કેવો પૂર્ણાંક સંખ્યા જ છે. તો બે પૂર્ણાંક સંખ્યા લઈ એનો સરવાળો આપણને જો પૂર્ણાંક સંખ્યા મળે તો એ સરવાળા વિશે સંવૃત છે તેમ કહેવાય. તો આથી આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ છે એ સરવાળા વિશે સંવૃતતા ધરાવે છે. સમજે કે વિદ્યાર્થી મિત્રો? આપણે જે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા એવું જ છે. હવે બાદબાકી વિશે સંવૃતતા, તો કે બાદબાકી વિશે સંવૃતતા એટલે શું? તો એમાં આપણે બે પૂર્ણાંક સંખ્યા લઈ એની બાદબાકી કરી અને આપણે જો જવાબ છે એ પૂર્ણાંક સંખ્યા મળે તો એ બાદબાકી વિશે સંવૃતતા છે તેમ કહેવાશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો ચાલો એક ઉદાહરણ મેં લખ્યું છે, 7 - 9. 7 પૂર્ણાંક સંખ્યા, 9 પૂર્ણાંક સંખ્યા, એનો જવાબ આપણને શું મળ્યો? આ વત્તે ઓછે ઓછા કરવાની બાદબાકી, બાદબાકી કરવાની, 9 માંથી 7 બાદ કરો એટલે 2 વધ્યા, મોટા પદની નિશાની. ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે અંક જોવાના છે, 9 મોટો છે એને આગળ નિશાની કેવી છે? માઇનસની, એટલે આપણા અહીંયા જવાબમાં માઇનસ આવે છે. ત્યારબાદ બીજું ઉદાહરણ મેં લખ્યું છે, 17 - -21. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે પદ, બે નિશાની ભેગી થઈ એટલે ઓછે ઓછે આપણે શું કરી છીએ? વત્તા, એટલે અહીંયા આવું થઈ ગયું, 17 + શું થઈ ગયા? 21. ઓછે ઓછે શું થઈ ગયા? વત્તા. હવે આ બેનો શું કરવાનો? સરવાળો કરવાનો થશે, એટલે આપણે અહીંયા આ પદમાંથી આવું પદ બની ગયું. હવે એનો સરવાળો કરો તો 17 અને 21નો સરવાળો, 7 અને 1 = 8 અને 2 અને 1 = 3, 38 જવાબ મળ્યો. તો આ બે પૂર્ણાંક સંખ્યા છે એનો, એની બાદબાકી આપણે શું મળી? પૂર્ણાંક સંખ્યા જ મળી. તો આપણે કહી શકીએ કે બાદબાકી છે એ પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી વિશે સંવૃતતા ધરાવે છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, ત્યારબાદ આપણે જોઈ ગયા હતા છઠ્ઠા ધોરણમાં ક્રમનો ગુણધર્મ વિશે, એને વ્યાપક સ્વરૂપે આ રીતના દર્શાવાય, a + b = b + a. આપણે વ્યાપક સ્વરૂપે આ રીતના બતાવતા,
a વત્તા b બરાબર b વત્તા a એટલે કે a કોઈ પણ સંખ્યા હોય b કોઈ પણ સંખ્યા હોય હવે એને ક્રમ બદલાવી નાખો b ને a જગ્યાએ અને a ને b ની જગ્યાએ લઈ લો પરંતુ એ બે નો જવાબ શું આવવો જોઈએ સરખો આવવો જોઈએ ચાલો જોઈએ એના માટે સરવાળા માટે પહેલા આપણે જોઈ ક્રમનો ગુણધર્મ તો ક્રમનો ગુણધર્મ છે એ 3 વત્તા મે 5 કર્યા તો મને જવાબ શું મળ્યો વિદ્યાર્થી મિત્રો 8 3 પૂર્ણાંક 5 પૂર્ણાંક એનો જવાબ શું મળ્યો પૂર્ણાંક સંખ્યા અત્યાર પૂર્ણાંક સંખ્યા છે પરંતુ હવે સરવાળા વિશે જોવાઈ ગયો આપણે હવે ક્રમનો ગુણધર્મ જોવાનો છે બરાબર 3 વત્તા 5 બરાબર જવાબ મળ્યો 8 5 વત્તા 3 બરાબર જવાબ મળ્યો 8 તો ક્રમ મે અદલા બદલી કરી તો જવાબ મને કેવો આવે છે સરખો જ આવે છે જવાબ આપણો કેવો આવે છે સરખો જ આવે છે તો તેથી આપણે કહી શકીએ હવે બીજું એક ઉદાહરણ લખ્યું છે જો અમે -8 વત્તા -9 હવે આ પદ છે એ -8 વત્તા -9 હવે ઓછે વત્તે શું થઈ ગયા અહીંયા ઓછા થઈ જશે અને આ પહેલું પદ એમ નામ રહેશે તો હવે અહીંયા પદ આપણું આવું બની ગયું -8 -9 હવે બે પદ બે નિશાની આગે આગે આવી તો આપણે શું કરતા ઓછો ઓછે વત્તા કરવાનો સરવાળો નિશાની મોટા પદની બે પદનો સરવાળો કરો 8 અને 9 8 2 16 ને 1 17 હવે મોટા પદની નિશાની તો મોટું પદ 9 છે એની આગળ નિશાની માઈનસ તો -17 આપણે જવાબ મળશે તો અહીંયા મે ક્રમ એટલા બદલી કરી જો -9 આગળ લઈ લીધા -8 પાછળ લઈ લીધા તોય આપણે જવાબ કેવો મળે છે -17 જ મળે છે બરાબર તો એટલા માટે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો કેવો છે સમક્રમી છે સમક્રમી એટલે ક્રમ આપણે એટલા બદલી કરી બરાબર તો આપણે જવાબ શું મળે છે સરખો જ મળે છે હવે આપણે બાદબાકી વિશે જોઈ તો બાદબાકી માટે જોઈ એનું ઉદાહરણ મે લખ્યું છે 5 - 3 કરી તો 5 માંથી આપણે 3 બાદ કરી તો જવાબ શું મળે છે આપણને 2 મળે છે હવે આપણે ક્રમ એટલા બદલી કરી જો 3 - 5 જવાબ શું મળશે -2 શું કામ -2 મળશે તો કે વત્તે ઓછે ઓછા કરવાની બાદબાકી 5 માંથી 3 બાદ કરો એટલે 2 આવીધા પરંતુ મોટા પદની નિશાની મૂકી છે અહીંયા બરાબર હવે તો આનો જવાબ મળ્યો આપણે 2 અને આનો જવાબ મળ્યો ક્રમ એટલા બદલી કરતા -2 તો આપણે કહી શકીએ કે જવાબ સરખો મળતો નથી એટલા માટે બાદબાકી છે એ એ પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી કેવી સમક્રમી નથી બરાબર ત્યારબાદ આપણે જોઈ જૂથનો ગુણધર્મ આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા જૂથનો ગુણધર્મ ત્યાં આપણે કેવી રીતના કરતા a વત્તા b વત્તા c બરાબર a વત્તા b વત્તા c હવે આપણે પહેલા પદમાં આપણે b અને c ને ભેગા કરતા અને આમાં a અને b ને ભેગા કરતા તો એનો જવાબ આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો સરખો જ મળશે ચાલો આપણે મે ઉદાહરણ લખ્યું છે આ રીતના આપણે મૂકી દઈએ આપણે ચાલો a એટલે -2 લઈએ આપણે -2 વત્તા -3 વત્તા -5 બરાબર બરાબર હવે આ જ રીતના -2 વત્તા -3 વત્તા -5 હવે પહેલા પદમાં આપણે કેના ભેગા કર્યા b ને c ને તો આ b ને ભેગા કરી દો ચાલો અને આને a અને b ને ભેગા કરો આ જૂથનો ગુણધર્મ છે વિદ્યાર્થી મિત્રો હવે પહેલું પદ એમનામ -2 એમનામ વત્તા હવે કૌંસનું સદરૂપ આપણે આપી તો પહેલું પદ એમનામ -3 એમનામ વત્તે ઓછે ઓછા એટલે અહીંયા થઈ ગયા 5 બરાબરના બરાબર -2 એમનામ -2 હવે વત્તે ઓછે ઓછા 3 અને વત્તે ઓછે અહીંયા થઈ જશે ઓછા 5 ચાલો હવે અહીંયા પહેલું પદ અત્યારે એમનામ થાય છે -2 આ પ્લસ એમનામ હવે આ આ કૌંસનું સદરૂપ આપણે દેવું પડશે પહેલાં હવે ઓછે ઓછે વત્તા કરવાનો સરવાળો નિશાની મોટા પદની એટલે 5 ને 3 8 પણ કેવા આવશે -8 આવશે બરાબર આપણે જોઈએ હવે અહીંયા ઓછે ઓછે વત્તા કરવાનો સરવાળો નિશાની મોટા પદની -3 ને 2 5 અને -5 મળશે હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા વત્તે ઓછે ઓછા 8 થઈ જશે અને આગળ અહીંયા -2 આવ્યા ઓછે ઓછે વત્તા કરવાનો સરવાળો નિશાની મોટા પદની એટલે 8 ને 2 10 જવાબ આવ્યો 10 પરંતુ મોટા પદની નિશાની એટલે -10 મને ડાબી બાજુ મળ્યું ચાલો જમણી બાજુ જોઈએ આપણે ઓછે ઓછે વત્તા કરવાનો સરવાળો નિશાની મોટા પદની
હવે સરવાળો મને મળશે 10 5 ને 5 10 પરંતુ કેવા 10 મળશે મોટા પદની નિશાની બે પદ સરખા જ છે અહીંયા તો આ બાજુ મને માઈનસ 10 મળ્યો અને આ બાજુ મને માઈનસ 10 મળ્યો તો આપણે કહી શકીએ સરવાળા વિશે જૂથનો ગુણધર્મ યોગ્ય છે બરાબર સરવાળા વિશે આપણે જૂથનો ગુણધર્મ ધરાવે છે હવે ત્યારબાદ આપણે જોઈ સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ સરવાળા વિશે તટસ્થ ઘટક કોણ છે આપણે ભણી ગયા શું છે 0 કોઈ પણ સંખ્યામાં આપણે 0 ઉમેરી તો આપણને એનાઈજ સંખ્યા મળે છે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર માટે તટસ્થ ઘટક શું છે તો કે એમાં એના માટે 1 ગુણાકાર માટે કારણ કે કોઈ પણ સંખ્યાનો આપણે 1 વડે ગુણાકાર કરશું તો આપણે જવાબ શું મળશે એજ સંખ્યા પોતે મળશે તો અહીં આપણે સરવાળા વિશે તટસ્થ ઘટક જોવાનો છે તો એના માટે શું છે ઘટક 0 તો મેં અહીં શું કર્યું છે 0 સોરી -8 + 0 બરાબર શું મળશે મને એજ સંખ્યા મળી કોઈ પણ સંખ્યામાં આપણે 0 ઉમેરી તો એજ સંખ્યા મળશે -8 હવે 0 વત્તા -23 કરશો એટલે ઓછા 23 મળશે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો આને આપણે વ્યાપક સ્વરૂપે આ રીતના લખાય બરાબર a બરાબર 0 વત્તા a એટલે કે a વત્તા 0 કરશો તો એ મળશે અને 0 વત્તા a કરશો તો આપણને શું મળશે એ જ મળશે બરાબર તો આજે આપણે કર્યો ગુણધર્મો વિશેનો અભ્યાસ બરાબર હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં મળશું ધન્યવાદ